ઓઝવતના પાણી ઘેરમાં ફરી વળ્યા ઘેડ ફેરવ્યું બેટમાં જ્યારે પાકને ભારે નુકસાન. જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકના બામણાસા ઘેડ અને બાલગામ બેટમાં ફેરવાયા. ઓઝવત નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઓઝવત નદીમાં વરસાદી પાણીની આવક થતાં ખેડૂતોએ બાલગામ અને બામણસા ઘેડ ગામે પાણી રોકાતા બનાવેલા માટીના પાણા તૂટી પડતા હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થવા પામી છે, જેથી મંગળીને નુકસાન થયું હતું. આ અંગેની મળતી વિગત મુજબ ઘેડ પંથકની ઓઝવત નદી સાંકડી બનતા તેમજ નાના વોકડાઓમાં પેશકદમી કરી બંધ કરી દેવામાં આવતા વારંવાર પાળા તૂટવાની ઘટના બને છે. છેલ્લા 3 વર્ષમાં બામણસા ગામે પાળો તૂટવાથી મોટા પાયે ખેડૂતોની જમીનનું ધોવાણ તેમજ મગફળીના પાકને નુકસાન થઈ રહ્યું છે. એવી જ રીતે 2 વર્ષ પહેલાં 80 મીટર તૂટેલા પાળો તંત્રએ RCCથી બનાવી આપ્યો હતો, જ્યારે ગત વર્ષે તેની બાજુમાં આવેલ પાળો તૂટી ગયો હતો. આ પાડાને પાકો બનાવવા તંત્રે સહાય મંજૂર કરી, પણ સમયસર પાડો બનાવવા તંત્ર ઊંડું ઉતર્યું જેને લઈ પાડો બનાવવા તંત્ર ઊંડું ઉતર્યું જેને લઈ ખેડૂતોએ હજારો ખેડૂતોની ચિંતા કરી સરકારની વાહનોને ઉપયોગ કરી માટીનો કાચો પોળ બનાવી નાખ્યો હતો. ત્યારે આ સ્થળે નદી વાળંક લેતી હોય પાણાની નીચે પોલાણ સર્જાતા પાણો તૂટી ગયો હતો. આ ઘટનાથી હવે આખું ચોમાસું જ્યાં સુધી નદીમાં પાણીની આવક રહેશે ત્યાં સુધી બામણસા ગામ કેશોદ તાલુકાને વિકટું રહેશે અને હજારો વીઘામાં વાવેતર કરાયેલ મગફળી નિષ્ફળ જશે. એવી રીતે બાલાગામ ઘેડ ગોરિયા વાણી વિસ્તારમાં ઓઝોત નદી ઉપર પાળો તૂટતા બાજુમાં આવેલી સીમશાળાની બંને દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને પાણી નિશાણમાં ઘૂસ્યું હતું. તેમજ આ પાળો તૂટવાથી હજારો વીઘામાં પાણી ફરી વળ્યા હતા, જેથી ઘેડ પંથકના ખેડૂતો ચિંતિત બન્યા છે. બામણસા ગામ હું કરશન સોલંકી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બામણસા ઓઝોત નદીનો પાળો જબરજસ્ત બાટવતર નજીક તૂટતા મોટામાં મોટી નુકસાની વેઠવાની આજે 3-3 વર્ષથી આ ખેડૂતોની જે તે પરિસ્થિતિ છે એનો કોઈ ઉપાય જ નથી. આજે પશુના ઘાસચારાની તકલીફ છે, તે લોકોને રહેવા માટે ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને દર વર્ષે 1 વીઘે 10-15 હજાર રૂપિયાનો ખર્ચો કરી આ મોંઘવારીની અંદર 2 હજાર રૂપિયાનું મણ મગફળીનું બિયારણ 1500 રૂપિયાની ખાતર ઠેલી આવું બધું તમે સરવાળો કરતા 1 વીઘે 10 હજારની નુકસાની એવો હજારો વીઘામાં 3-4 ગામમાં આવીને આવી નુકસાની 3 વર્ષ ત્યાં ખેડૂતો સહન કરે અને આજની પોઝિશનમાં હવે હિજરત કરે. જો વધારે પાણી આવશે તો આ ખેડૂતોને હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ છે. તો સરકારશ્રીને મારી એવી રજૂઆત છે કે આમાં તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ પાડાની કરે અને બીજા નંબરમાં આ ખેડૂતોને તાત્કાલિક સર્વે કરી અને એને વળતર સૂપે એવી હું અપેક્ષા આ સરકારમાં રાખું અને ધારાસભ્યશ્રીને પણ મારી લાગણી અને માગણી બે છે કે આમાં તાત્કાલિક અસરથી ગાયિકા આનું કામનો નિકાલ કરે એવી હું અપેક્ષા રાખું. રાજુ ભેટારિયા, રહેવાસી બામણાસા ઘેડ, કેશોદ તાલુકો. આ નદી ઓઝત નદીની પરિસ્થિતિ લગભગ છેલ્લા 20 વર્ષથી આ પાળો તૂટવાની ચાલુ જ છે. દર વર્ષે આ જગ્યા એવી છે કે ત્યાં નદીનો થોડોક ટર્ન લાગે છે, એટલે સરકારશ્રીને દર વખતે રજૂઆત કરવામાં આવે છે. સંસદ સભ્ય રમેશભાઈ ધડુક, દેવાભાઈ બધા સ્થળની મુલાકાત લઈ ગયા, એને પણ કીધેલું છે કે નદી ઊંડી અને પોળી કરવામાં આવે અને જ્યાં પારો નબળો છે ત્યાં RCCની દિવાલ મજબૂત બનાવવામાં આવે. આ દિવાલ પણ ગયા વર્ષે લગભગ 10 ટકા આ લોકોએ સ્થાનિક લેવલના નેતાઓએ ખાધા ગાંધીનગર પર RCCનો પાળો બનવાનું શક્ય ન બન્યું. જે તે કારણોસર અમુક અધિકારીઓ એવા આવ્યા હોય, અમુક નેતા એવા આવ્યા હોય કે જેથી કરીને આ પાળો બન્યો નહીં RCCનો. પછી સ્થાનિક નેતાએ આ માટીનો પાળો બનાવ્યો હતો પણ અંદરથી ગમે ક્યાંક પણ આ માટીનો પાળો રહેવાનો નથી, બહુ ફોર્સ થાય પાણીનો એટલે માટીનો પાળો તૂટી જાય છે. એમ માનો કે લગભગ આ ગામમાં 1000 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા અને તમે સામે નજરે જોઈ જ શકો છો એટલે જમીન બધી ખોદીને કાઢી નાખી છે, મગફળીનો પાક ધોવાઈ ગયો છે. એટલે આપણે સ્થાનિક નેતાને કહી, દેવાભાઈ માલમ ધારાસભ્ય છે એને કહી, રમેશભાઈ ધડુક અમારા સંસદ સભ્ય છે એને કહી, તાત્કાલિક ટીમ મોકલે, સર્વે કરાવે, સરકારશ્રી પાસે રજૂઆત કરીએ અમે અને તાત્કાલિક આ ખેડૂતોને સહાય આપે. એક તો 3 વર્ષથી આ પરિસ્થિતિ છે, ધારાસભ્યને ખબર છે, સંસદ સભ્યને ખબર છે, એ લોકો સ્થળની મુલાકાત લઈ ગયા. 3 વર્ષથી આ જ પરિસ્થિતિ છે, ખેડૂતોને 1 રૂપિયાનું ઉત્પાદન થતું નથી, ખરીફ પાક બધો ફેલ જાય છે બરોબર. એના માટે થઈ અને આજે ખેડૂતો બધા દેવામાં ડૂબી ગયા છે. તમે SBI બામણાસા બેંકમાં તપાસ કરો, નેતાઓને કહી તમે સર્વે કરો, બેંકની બેંકમાં સર્વે કરાવો કેટલી લોનો ઉપાડી ઉપાડે અને ખેડૂત આજે દેવામાં ડૂબી ગયા છે. આનું તાત્કાલિક સર્વે કરે, વધારેમાં વધારે સહાય મળે એવી હું રાજુ ભેટારિયા માંગણી કરું છું સરકારશ્રી પાસે. રિપોર્ટર પરેશ વાડિયા, જૂનાગઢ.